સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સત્તરિયા પ્રાઇમરી સ્કૂલ વતી હું મયુરી દવે આપ સૌનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 અડધું અને 5 સ્વાધ્યાય પોથીમાં શરૂઆત કરવાની છે. પૂરક સ્વાધ્યાય શરૂ કરીશું. ચાલો બાળકો, હવે આજે આપણે પ્રકરણ નંબર 9 પૂરક સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીની અંદર શરૂઆત કરીએ. આગળનું જે છે એ તમને PDF દ્વારા મોકલેલ છે, જેમાંથી તમારે જોઈને લખી લેવાનું રહેશે. તો ચાલો, પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો. પહેલું છે 18 સફરજન. 6 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને ભાગે ખાલી જગ્યા સફરજન આવે. 6 બાળકો છે અને 18 સફરજન છે, તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, એટલે કેટલા કેટલા ભાગમાં આવશે? તો કે 3 3 સફરજન ભાગમાં આવશે. જવાબ આવશે અ. હવે જો આપણે એક કાગળની પટ્ટીના 4 સરખા ભાગ કરીએ, તેમાંથી એક ભાગ બહાર કાઢીએ, તો બહાર કાઢેલા ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખી શકાય. 4 ભાગ હતા બરાબર, એમાંથી આ એક ભાગ કાઢી લીધેલો, તો આ બહાર કાઢેલો ભાગ કયો કહેવાશે? તો કે 1/4. આ એક ભાગ ગણાશે, 4 ભાગમાંનો એક કાઢી લીધો છે એટલે 1/4. જવાબ આવશે બ. ત્રીજું, જો આપણે એક ટમેટાને 8 સરખા ભાગે કાપીએ, તેમાંથી 5 ટુકડા કાઢી લઈએ, તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખી શકાય. 8 ભાગમાંથી 5 ટુકડા કાઢી લેવાના છે, એટલે 8 ભાગમાંના 5 ભાગ કાઢી નાખ્યા છે, એટલે જવાબ આવશે 5/8 ડ. નીચે આપેલી આકૃતિઓ સરખા ભાગમાં વહેંચેલી છે, તો દરેકના કેટલા ભાગમાં રંગ પૂરેલા છે? તો પહેલી આકૃતિ તમે જોશો તો 2 ભાગમાંથી 1 ભાગમાં રંગ કરેલો હોવાથી 2 ભાગમાંનો 1 ભાગ એટલે 1/3 ભાગમાં રંગ પૂરેલો છે તેમ ગણાશે. ચાલો, એની પછી લંબચોરસાઈ પાસે જેના 2 સરખા ભાગ કરેલા છે, એમાંથી 1 ભાગની અંદર રંગ કરેલું હોવાથી આ પણ 1/3 ભાગમાં રંગ પૂરેલો છે તેમ ગણાશે. હવે ચોરસના 4 સરખા ભાગમાંથી 1, 2 અને 3 ભાગમાં રંગ કરેલા છે, એટલે 3/4. 4 ભાગમાંના 3 ભાગમાં રંગ કરેલા છે. ચાલો હવે પાના નંબર 83 ઉપર જઈએ. હવે ચોથો પ્રશ્ન જોઈએ. લંબચોરસના 1, 2, 3 અને 4 એક સરખા ભાગ કરેલા છે, એમાંના 1 ભાગમાં રંગ કરેલો હોવાથી 4 ભાગમાંનો 1 ભાગ એટલે કે 1/4 ભાગમાં રંગ કરેલો છે તેમ ગણાશે. વર્તુળના 1, 2, 3 અને 4 સરખા ભાગ કરેલા છે, એમાંથી કેટલા ભાગમાં રંગ કરેલા છે? તો કે 1, 2 અને 3 ભાગની અંદર રંગ કરેલા છે. હવે આ ત્રિકોણમાં 1, 2, 3 અને 4 ત્રિકોણ આપેલા છે, કુલ કેટલા ત્રિકોણ છે? 4. 4 ત્રિકોણમાંના 1 ત્રિકોણમાં રંગ કરેલો હોવાથી 1/4 ભાગમાં રંગ કરેલો છે તેમ ગણાશે. હવે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા સંખ્યા મુજબ આકૃતિમાં ભાગ પાડો અને તેમાં રંગ પૂરો. અહીંયા આપ્યું છે એક લંબચોરસના 1/3 ભાગ. 1/3 ભાગ એટલે કેટલા થશે? તો કે 1/2 ભાગ. તો આપણે 1/2 ભાગ કરીએ. પછી ત્રિકોણનો પણ આપણે 1/3 ભાગ એટલે એનો પણ આપણે 1/2 ભાગ કરવાનો છે. આ જે ચોરસ આપેલું છે એના આપણે 4 સરખા ભાગ કરવાના છે. નીચે સંખ્યા જેટલી આપી હોય એટલા ભાગ કરવાના, ઉપર જેટલી આપી હોય અંશના જેટલા હોય એટલા રંગ પૂરવાના થશે, અને નીચે જેટલા ખાના કરવાના થાય. ચાલો, હવે આ વર્તુળના કેટલા સરખા ભાગ કરવાના છે? 4 સરખા ભાગ કરવાના છે. પછી આ લંબચોરસના આપણે 4 સરખા ભાગ કરવાના છે. આ લંબચોરસના પણ આપણે 4 સરખા ભાગ કરીશું. હવે 1/3 ભાગમાં રંગ કરવાનો છે એટલે કે 1/2 ભાગમાં. પછી આ ત્રિકોણના પણ 1/3 ભાગમાં રંગ કરવાનો છે. આમાં 1/4 ભાગમાં એટલે કે 1 ભાગમાં રંગ કરીશું. 4 ભાગમાંથી 1 ભાગમાં.
અહીંયા ત્રણ ચતુર્થાંશ એટલે ચાર ભાગમાંથી ત્રણ ભાગની અંદર રંગ કરવાના છે. અમારે બે ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંથી બે ભાગમાં રંગ કરવાના છે. અને આમાં ત્રણ ચતુર્થાંશ એટલે કે ત્રણ ભાગની અંદર રંગ કરવાના છે. તો આવી રીતે તમારે પણ રંગ પૂર્ણ કરવાના રહેશે. ચાલો હવે આપણે નીચે જોઈએ. પિંકીને તરબૂચ ગમે છે. તેની મમ્મી માર્કેટમાંથી એક તરબૂચ લાવી. તેમણે તેના બે સરખા ભાગ કર્યા. તેમણે એક ભાગ પિંકીને અને બીજો ભાગ કૌશિકને આપ્યો. તો પિંકીને તરબૂચનો કેટલો ભાગ મળીએ? તો કે એક દૃતીયાંશ, અડધો ભાગ. અને કૌશિકને પણ એક દૃતીયાંશ એટલે કે અડધો ભાગ મળશે. જો ત્યાં બે માણસો વધારે હોય તો તરબૂચને કેટલા સરખા ભાગમાં વેચવા પડે? તો બે પિંકી અને કૌશિક થઈને બે, અને બીજા બે માણસો હોય તો તરબૂચને કેટલા સરખા ભાગમાં વેચવા પડે? તો કે ચાર સરખા ભાગમાં વેચવા પડે. તો દરેકને કેટલામો ભાગ મળે? તો બધાને કેટલો સરખો ભાગ મળવા માટે થઈને એક ચતુર્થાંશ ભાગ મળે. હવે પાંચમો પ્રશ્ન છે, આપેલ કેકને લોકોને સરખે ભાગે વેચો. એક કેકને ચાર સરખા ભાગમાં વેચતાથી 1/4 તરીકે લખી શકાય અને 1/4 પણ લખી શકાય. બરાબર, એક કેકના ચાર સરખા ભાગમાં વેચવામાંથી 1/4 તરીકે લખી શકાય અને આપણે 1/4 કહી શકીશું. ચાલો હવે પાના નંબર 84 ઉપર જઈએ. એક કેકને ચાર સરખા ભાગમાં વેચતા દરેકને કેટલી કેક મળશે? તો એક કેકને ચાર સરખા ભાગમાં વેચતા દરેકને 1/4 ભાગની કેક મળશે. જો એક વ્યક્તિ કેકના ચાર ભાગમાંથી બે ભાગ ખાઈ જાય તો ચાર ભાગમાંનો બે ભાગ એટલે 2/4 અથવા એને આપણે 1/3 પણ કહી શકીએ. કેકનો કલરવાળો ભાગ જુઓ, શું તે 1/3 કેક જેટલો છે? તો જુઓ તમે, આ અડધી કેક છે ને, અડધી કેક ખોવાઈ ગયેલી છે. તો અહીંયા શું છે, એક અડધી કેકને 1/3 આપણે કહેશું. તો હા, જો એક વ્યક્તિ ચાર ભાગમાંથી ત્રણ ભાગ ખાઈ જાય તો તેને કેટલી ભાગ ખાધો હશે? તો કે ચાર ભાગમાંના ત્રણ ભાગ એટલે કે 3/4 ભાગ ખાધો હશે. હવે એની પછી છે, ગણતરી કરીને કિંમત શોધો. લીટરનો અડધો ભાગ, હવે લીટરનો અડધો ભાગ શું થશે? તો કે 1 લીટર બરાબર 1000 મિલી લીટર. 1000ના બે સરખા ભાગ એટલે 500 મિલી એટલે આ બંને 1/3 ભાગ કહેવાશે. એટલે લીટરનો અડધો ભાગ કેટલા થશે? તો કે 500 મિલી થશે. હવે 1 કિલોગ્રામના 3/4 ભાગ. હવે આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે 1000ના આપણે 4 ભાગ કરીએ તો 250 ગ્રામ અને 250 ગ્રામ. બરાબર, તો 1 કિલોગ્રામના 4 ભાગ એટલે 250 ગ્રામ આવ્યા. આપણને 3/4 કીધા છે એટલે 3 ભાગ કીધા છે. એટલે 250 ને 250 500માં 250 નાખશો એટલે કેટલા થશે? 750 ગ્રામ. તો અહીંયા આપણે લખશું 750 ગ્રામ. બરાબર, આ ત્રણેય ભાગનો આપણે સરવાળો કરીએ એટલે 750 ગ્રામ થશે. હવે એની પછી છે, 1 લીટરનો 1/4 ભાગ બરાબર ખાલી જગ્યા મિલી. હવે 1 લીટર બરાબર 1000 મિલી. 1000ના આપણે 4 ભાગ કરીએ એટલે 250 મિલી અને 250 મિલી થશે. આપણને ચોથો ભાગ કીધો છે એટલે કેટલું થશે? 250 મિલી થશે. બરાબર, 1/4 ભાગ કીધો એટલે કે 4 ભાગમાંનો 1 ભાગ એટલે 250 મિલી થશે. ચાલો હવે પાના નંબર 85 ઉપર જઈએ. 1 મીટરનો 1/3 ભાગ બરાબર ખાલી જગ્યા સેમ. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર, એ આપણને ખબર છે. 100ના આપણે 2 ભાગ પાડ્યો તો કેટલા થશે? તો કે 50 50 એટલે કે 50 સેમી. એટલે કે 1 મીટરનો 1/3 ભાગ 50 સેમી થશે. અહીં
સ્વાધ્યાય પોથીનો આપણે એક ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજો ભાગ આની પછીના વિડીયોમાં તમને હું મોકલીશ.